नमस्ते बाल मित्रों, केम छो? मजा में छो ने? तो आज आपणे स्टैंडर्ड टू विषय हिंदी एमां आपणे हिंदीनी बुक में पेज नंबर 2020 पेज उपर आपणे बड़ी ई ते आपणे अभ्यास करिए। आगळ आपणे अ आ छोटी ई नो अभ्यास करी चुक्या छीए। आजे आपणे शीखवानुं छे बड़ी ई। तो बाळको, अहीं बड़ी ई मां रंग पूरवानो छे। रंग बहार न जाय तेनुं ध्यान राखवानुं छे। ई से ईख। ईख एटले शेरडी। गन्ना एटले शेरडी पण थाय। अहीं आपणने शुं दर्शाव्युं छे? ईक। ईक एटले शेरडी। तो अहीं आपणे जुओ, शेरडीनुं चित्र दर्शावेलुं छे अने शुं लखवानुं छे? ई से ईख। ईक एटले शेरडी। तो अहीं आपणे लखीशुं ई ईख। ईसे ईट। ईटनी अंदर चंद्रबिंदी दर्शावेली छे। तो अहीं आपणे पण ई करी अने अंदर चंद्रबिंदी दर्शावेशुं। ईसे ईट। હવે આપણે આગળ પ્રવૃત્તિ જોઈએ। પઢો ઓર લિખો, વાંચો અને લખો। તો અહીં આપણે બડી ઈનો અભ્યાસ કરશું। આગળ આપણે છોટી ઈ જેવી રીતે લખતા હતા તેવી રીતે જ લખવાની છે, પણ ઉપર રેફ દર્શાવવાનો છે। તો આપણે જોઈએ। આવી રીતે લખવાનું છે જેવી રીતે ટીચરે દર્શાવ્યું છે તેવી જ રીતે લખવાનું છે। તો અહીં આપણે ડોટ ડોટ કરીને જે દર્શાવ્યું છે તેમાં આપણે ઉપર પેન્સિલ ચલાવવાની છે। પેન્સિલ ડોટ ડોટની બહાર ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। તો ચલો બાળકો, મારી સાથે તમે લખતા જાઓ। બડી ઈ। ई से ईख। चलो बाल मित्रों, तमारे लखाई गयू तो आपणे आगळ जोईए। अक्षर पढ़ो और लिखो, अक्षर वाचो अने लखो। तेमा आपणे दर्शाव्यु छे क प्लस दीर्घाई। દીર્ઘાઈ નો મીન્સ છે ઈ, બડી ઈ। બડી ઈ ને આપણે બારાક્ષરીમાં દીર્ઘાઈ સ્વરૂપે જોઈશું। આપણે ભાષા હિન્દીની બોલીએ ને તેની અંદર શેનો ઉપયોગ કરીશું? બડી ઈ એટલે દીર્ઘાઈ। ચલો બાળકો, હવે તમને વિચાર આવશે કે છોટી ઈ અને બડી ઈ બંનેમાં ફરક શું છે? તો છોટી ઈ છે જે શબ્દ આપણે ફટાફટ બોલીએ છીએ તેની અંદર હસ્વય યુઝ કરીશું, અને જેની અંદર બોલતા વાર લાગે છે તેમાં આપણે દીર્ઘઈનો યુઝ કરીશું। દાખલા તરીકે શેરડી, તો ડ ડ છે એ બોલતા વાર લાગે છે એટલે આપણે દીર્ઘઈ કરી। એટલે હિન્દીમાં પણ બડી ઈનો ઉપયોગ જ્યાં આપણને બોલતા વાર લાગે છે તેમાં કરવાનો છે। તો અહીં આપણે જોઈએ ક પ્લસ દીર્ઘાઈ એટલે ઇઝ ઇક્વલ ટુ કી। કને દીર્ઘાઈ કી। હવે આપણે આખો હિન્દી વર્ણ જોવાનો છે। હિન્દી વર્ણ, હિન્દી વર્ણમાલામાં આપણે વ્યંજન, વ્યંજનમાં ક થી તે સ્ર સુધી જોઈએ, આખો વ્યંજન કક્કો જોઈએ। હિન્દી વર્ણમાલામાં ક, ક અને ખ લખવામાં બાળકો તમે ખૂબ મિસ્ટેક કરો છો। હું તમને ફરીને દર્શાવી દઉં છું,
કે ક છે ને એને એમાં પહેલા ઊભી લીટી કરી નીચે જાઓ, એ જ લીટીમાં ઉપર આવી અને આવી રીતે ક કને દીર્ઘાય કી લખો. અને ખમા પણ જુઓ, ખમા પણ છે ને એને પહેલા શિરોલેખા બાંધી પછી સીધી લીટી કરી અને લાંબો વળાક કરી ખ લખો. ખ અને ક લખવામાં ખૂબ જ મિસ્ટેક કરો છો તમે. તમે ક જેવી રીતે ટીચરે લખ્યો છે તેવી રીતે જ લખવાનું છે. જેને ક અને ખ લખવામાં મિસ્ટેક થતી હોય તે રફ કરી અને ફરી વાર લખો. ક અને ખ જેવી રીતે ટીચરે લખ્યો છે તેવી રીતે જ લખવાનો છે. તમે જુઓ ઉપર જે બ્લેક અક્ષરથી જેવી રીતે દર્શાવ્યું છે ને તેવા જ અક્ષર કરી અને લખવાનું છે. મને હિન્દીની બુકમાં લખેલું પરફેક્ટ જોઈએ, નીટ એન્ડ ક્લીન. લખવામાં મિસ્ટેક કરવાની નથી, કોઈની પણ લખવામાં મિસ્ટેક જોઈએ નહીં. ફરીથી રફ કરી અને ફરી લખો. કને દીર્ઘાય કી, ખને દીર્ઘાય ખી, ગને દીર્ઘાય ગી, ગને દીર્ઘાય ગી, ચને દીર્ઘાય ચી, છને દીર્ઘાય છી, જને દીર્ઘાય ઝી, ઝને દીર્ઘાય ઝી, ટને દીર્ઘાય ટી, ઠને દીર્ઘાય ઠી, ડને દીર્ઘાય ડી, ઢને દીર્ઘાય ટી, અણની દીર્ઘાય અણી, તને દીર્ઘાય ટી, થને દીર્ઘાય ઠી, દને દીર્ઘાય ડી, ધને દીર્ઘાય ધી, નને દીર્ઘાય ની, પને દીર્ઘાય પી, ફને દીર્ઘાય ફી, બને દીર્ઘાય બી, ભને દીર્ઘાય ભી, મને દીર્ઘાય મી, યને દીર્ઘાય ઈ, રને દીર્ઘાય રી, લને દીર્ઘાય લી, વને દીર્ઘાય વી, શને દીર્ઘાય શી, શને દીર્ઘાય શી, સને દીર્ઘાય સી, હને દીર્ઘાય હી, ક્ષને દીર્ઘાય ક્ષી, જ્ઞને દીર્ઘાય જ્ઞી, ત્રણે દીર્ઘાય ત્રી, શ્રણે દીર્ઘાય શ્રી. તો હવે આપણે આખો હિન્દી વ્યંજન મૂળાક્ષર જોયો. ક થી તે સ્ર સુધી મેં તમને અભ્યાસ કરાવ્યો. તમારે સુંદર અક્ષરે મને લખી અને બતાવવાનું છે. પાના નંબર 20 હોમવર્કમાં લખી અને બતાવજો મને. હવે હું તમને નોટબુકની અંદર કેવી રીતે લખવાનું છે તે દર્શાવું. પેલા સી ડબલ્યુ અહીં લખવાનું છે, સી ડબલ્યુ. અહીં આજની તારીખ લખવાની છે. એમાં હેડિંગ મારવાનું છે અક્ષર પઢો ઓર લિખો, આવી રીતે હેડિંગ મારવાનું છે. અને અહીં લખવાનું છે કને દીર્ઘાય કી થી શ્રને દીર્ઘાય શ્રી. નોટબુકમાં જેવી રીતે લખેલું છે તેવી રીતે જ લખવાનું છે. હવે તમારે બાળકો ચાર લાઈન કરવાની છે સ્કેલની મદદથી. 1 2 3 4 કેટલી છે? 4 લાઈન. તમારે 4 લાઈન આવી રીતે ઊભી લાઈન કરવાની છે. અને જેવી રીતે ટીચરે લખ્યું છે તેવી રીતે હિન્દી મોળા હિન્દી વર્ણમાલામાંથી આખો હિન્દી વ્યંજન કક્કો લખવાનો છે. ક થી તે સ્ર સુધી લખવાનો છે. એક જ પેજમાં કેવી રીતે ટીચરે લખ્યું છે તેવી રીતે તમારે લખવાનું છે. કને દીર્ઘાય કી, કને દીર્ઘાય ખી, ગને દીર્ઘાય ગી, કને દીર્ઘાય ગી, ચને દીર્ઘાય ચી, છને દીર્ઘાય છી. એક લાઈન છોડી દેવાની છે બાળ મિત્રો, પછી લખવાનું છે. જને દીર્ઘાય ચી, ઝને દીર્ઘાય ઝી, ટને દીર્ઘાય ટી, ઠને દીર્ઘાય ઠી, પછી એક લાઈન છોડી દેવાની છે બાળ મિત્રો. પછી લખવાનું છે ડને દીર્ઘાય ડી, ટને દીર્ઘાય ઢી, અણની દીર્ઘાય અણી, તને દીર્ઘાય ટી,
થની દીર્ઘાય થી, પછી એક લાઈન છોડી દેવાની છે બાળમિત્રો. હવે આગળ આપણે જોઈએ ધને દીર્ઘાય દી, ધને દીર્ઘાય ધી, નને દીર્ઘાય ની, પને દીર્ઘાય પી, ફને દીર્ઘાય ફી, બને દીર્ઘાય બી, ભને દીર્ઘાય ભી, મને દીર્ઘાય મી, યને દીર્ઘાય ઈ, રને દીર્ઘાય રી. એક લાઈન છોડી દેવાની છે, ત્યારબાદ લખવાનું છે લને દીર્ઘાય લી, વને દીર્ઘાય વી, શને દીર્ઘાય શી, શને દીર્ઘાય શી, શને દીર્ઘાય સી, હને દીર્ઘાય હી, ક્ષણે દીર્ઘાય ક્ષી, જ્ઞને દીર્ઘાય જ્ઞી, તને દીર્ઘાય ત્રી, શને દીર્ઘાય શ્રી. તો જુઓ બાળ મિત્રો, આવી રીતે હિન્દી નોટબુક ની અંદર લખવાનું છે. આજે આપણે અભ્યાસ કર્યા બડી ઈ. તો હિન્દીની બુકમાં 20 પેજ નંબર અને નોટબુકમાં આ 1 પેજ લખવાનું છે. ચલો બાળમિત્રો, લખી અને મને દર્શાવજો. ફરી મળીશું.